धन्यवाद। एक च काठियावार ने मालवा साहेब जने रात ना बार ना समय नी मालिबा ए हाईवे ऊपर ए पंदर एक सोल वर्ष नी दीकरी पोताना बाप ने નનામી લઈ એ હાઈવે ઉપર પડી રહી છે ભાઈ, પણ એ 15 એક 16 વર્ષની દીકરી કઈક ગાડીઓ વાળાના હાથ કરે, આંખની માલીપા આહુડા જતા હોય છે, કોઈ ગાડીઓ વાળા ગાડી ના રોકે, પણ સાહેબ જેનું સરખું નામ છે ઇકબાલ નામનો ડ્રાઈવર પોતાની ગાડી લઈને હાલ્યો આવે છે અને એ હાઈવે ઉપર નાનકડી 15-16 વર્ષની દીકરીનો હાથ જોઈને ગાડી ઉભી રાખી અને ગાડી ઉભી તો રાખી એ દીકરીને વાત કરી, દીકરી કેમ રડી દીશે મારા બાપ, દીકરી એ તો તુલસીનો કેરો છે, દીકરી વિનાના ઘર જોઈ આવજો એ સુનું સંસાર છે, પણ એ 15-16 વર્ષની દીકરીનો એ ઇકબાલ નામના ડ્રાઈવરનો હામું એ દીકરીએ જવાબ કર્યો, એ કાકા મારા બાપની અહીં નામી પડી છે કે બોડી પડી છે, મરી જેલું મરદું પડ્યું છે, કોઈ ગાડીઓ વાળા ગાડી નથી રોકતા, મને કોઈ મારા માર્ગ સુધી લઈ જો, મને કોઈ મારા ગામડા સુધી લઈ જો, અને સાહેબ એ ઇકબાલ નામના ડ્રાઈવરે ગાડીના અંદર છે તો દીકરીને બેહાની દીકરીના ખોરાની માલિપા પોતાના બાપની નામી આપી છે, પણ સાહેબ જેને મા પોતાના નાનકરા દીકરાને બુસડા કરતી હોય ને એવી રીતે 15-16 વર્ષની દીકરી પોતાના બાપને બુસડા ભરતી હોય, એક આંખની માલિપા એ આહુડાની ધાર જતી હોય, ઇકબાલ નામનો ડ્રાઈવર એ ગાડીના કાચની અંદરથી હુંર હુંર જોઈ જાય, દીકરી રડીએ જાય છે પોતાના બાપનું મોઢું નુસીએ જાય છે, સમયનો કોઈ પાર નથી, પણ સમય વધે છે ઘટતો કોઈ દારો નથી, એમ કરતા કરતા પોતાના ગામના ગોંદરા સુધી આવી, ઇકબાલ નામના ડ્રાઈવરને દીકરીએ વાત કરી કે કાકા ગાડી આટલે ઉભી રાખો, મારા ઘરની ચાવી બાજુ મારા ઘરે છે, હું લઈને આવું, પછી છે તો ઘરનો દરવાજો ખોલું, પછી ખાટલો બહાર કાઢું, પછી મારા બાપની જે નનામી છે ખાટલાની માલિપા ઉપડાય તું, દીકરી ઝપટથી ગાડીના અંદરથી ઉતરી અને દીકરી ઘરની મકાનની ચાવી લેવા ગઈ છે,
સમય હાલી નીકળ્યો. એમ કરતા કરતા હવારના પોરનો ડારો ઉગી ગયો. એ ગાડી ગોંદરે આવીને ઉભી છે, પણ ગામના માનવીઓ છે તો ગાડીના કાચના હુંવર મુંવર જોઈને તો સાહેબ એ દીકરીના બાપની નામી પડી છે. ગામના માણસોએ એ ઘરનો લોક તોડી નાખ્યો, ખાટલો બહાર કાઢ્યો છે, ગાડીમાંથી દીકરીના બાપની નામી બહાર કાઢી છે અને ખાટલાની માળી પર હુવડાઈ છે. ગામની માનવીઓની વસ્તીનો મેળો ભરાઈ ગયો. જેનું ખોવાયું છે, જેનું ગયું છે એને ખબર છે સાહેબ. જેના ઘરમાંથી મા બાપ જતા રહે એને બારે દેહના વાયડા વીતી જાય, પણ જ્યાં ગામનો માનવી પાછળ નજર કરે ત્યાં ગાડી વાળો ઇકબાલ નામનો ડ્રાઈવર ઉભો રહ્યો છે. એ ગામનો માણસ એ ડ્રાઈવર કને જઈ અને ડ્રાઈવર ને વાત કરે કે સાહેબ તમે ભાડું લેવા ઉભા રહ્યા છો. ગામનો માણસ ભાડું આપવા જાય ત્યારે ઇકબાલ નામનો ડ્રાઈવર એ ગામના માનવીને કહે કે હું ભાડું લેવા નથી ઉભો રહ્યો. એની એક 15 એક હોલ વરની દીકરીની વાટ જોઈને ઉભો રહ્યો છું. ગામના માણસો આ જવાબ સાંભળી ઇકબાલ નામનો ડ્રાઈવર નીચે ઉતર્યો, ધીમી ધીમી પગલીઓ ભરી છે ગામના માનવીઓ ઘેરે, અને ઘરના આંગણાની માલિપા પગ મૂક્યો છે અને ઘરની અંદર પ્રવેશ કર્યો, અને જ્યાં દિવાલ માથે એની 15 એક હોલ વરણની દીકરીનો ફોટો ભાર્યો અને ફોટા ઉપર છે તો ફૂલની માળાનો હાર જોયો. એ ભાઈ આજ દીકરી હતી કે? હા, આજ દીકરી રાતના 12 એક ના ઘરની માલી પર પોતાના બાપની નામી લઈને હાઈવે ઉપર ઊભી રહી અને એને છે તો લઈ અને એના બાપની બોડી લઈને દીકરી આવી છે. દીકરીની વાટ જોઈને ઉભો રહ્યો. પણ સાહેબ ગામના માણસો કે સાહેબ આ દીકરીને મરીએ આ તો તૈને એક 4-4 વર્ષના વાના વીતી ગયા છે. પછી ઇકબાલ નામનો ડ્રાઈવર આંખની માલી પા આહુડા પારી જાય. કેમ કે આખો દાડો બાપ છે તો મહેનત કરીને ઘરની માલિપા આંગણાની માલિપા બેઠો હોય અને ફૂલડા જેવી દીકરીના હાથનો ઢાંટો કરશિયાનો પાણીનો મળી જાય તો આખા દાડાનો થાકલો ઉતરી જાય. ઈ બાપનો દીકરી વિનાનું ઘર સુનું છે મારા બાપ. એવી એક કચકાઠિયા વારની માલિપા જેના ઘેર ખાવા રોટલો નથી, પહેરવા કપડું નથી, એના ઘેર એક દીકરીનો જન્મ થયો છે. એ દીકરી એના બાપને લાડ પ્યાર કરતી હોય સાહેબ, એની માને પણ લાડ પ્યાર કરતી હોય. પણ જેમ જેમ દિવસ જાય એમ વર્ષો જાય ને સમય જતા 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 5 વર્ષની દીકરી બની. પણ 5 વર્ષની દીકરી બની એની ટૂટમૂટ ખાટલીની માલિપા હોતી છે. રાતનો સમય છે, આકાશની માલિપા ચાંદરીઓ ભેરી થઈ ગઈ છે અને ધીમો ધીમો દીવડો હરકે છે અને પોતાના પતિ ને પોતાની પત્ની ધીમી ધીમી વાત કરે છે. વાતમાંથી વાત વધે. એ દીકરીની જનેતા પોતાના પતિને કહે કે હે સ્વામીનાથ, હે દીકરીના બાપુ, કાલે આપણી ફૂલડા જેવી દીકરી મોટી થઈ જશે તો કાલે એના લગ્ન પણ કરવા પડશે. હા, કાલે એના લગ્ન પણ કરવા પડશે. હામેલો માનવી જો હોના ચાંદીના ઢગલા માંગશે તો આપણે ગરીબ કુટુંબ લાઈને ખાઈએ ક્યાંથી એની માંગો પૂરી કરશું. દીકરીનો બાપ આહુડા પાડી ગયો. હે ભગવાન, તુંએ ક્યાં મૂકી દીધો મારા ઘરના ઉપર આવો હાપનો ભારો? પણ દીકરીની જનિતા પોતાના સાહેબાને કહે કે સ્વામીનાથ રડશો નહીં. કેમ કે કાલે ગામની માલિપા મોટો મેળો ભરાવાનો છે, ગામની વસ્તી બધો મેળો જોવા જવાની છે. પણ હવાર પેલું ખભા ઉપર કોદારી મૂકીને ઘરના જાપે દીકરીની વાટ જોઈને ઉભા રહેજો.
અને જેવી મારી ફૂલડા જેવી દીકરી ખાટલીની માલીપતિ ઊભી થાય એને નવડાવું માથે મજાની બે ચોટલી બાંધું અને એના માટે નવું ફરાક લીધું છે. ફરાક પહેરાઈને દીકરીને તૈયાર કરીને તમારા હાથમાં આપું ને. એ દીકરીની આંગરી પકડીને દૂર જંગલની માલીપા હાલ્યા જજો. અને જંગલની માલીપા જઈને દીકરીને મારીને ખાડો દોડીને દાટી દેજો ને ગામ વાળા પૂછશે ને એમ કહેશું કે આપણી દીકરી મેળાની માલીપા ખોવાઈ ગઈ. મારા બાપ જે લાઈન ખાય છે એ પરિવારની વાત છે. સમયનો કોઈ પાર નથી. રાતની વેરાગરી પટીજી છે, સવારનો પ્રભાતની કિરણ ઉગી છે. પોતાનો બાપ ખભા ઉપર કોદારી મૂકીને ઘરના જાપાની માલીપા વાટ કરી રહ્યો છે, વાટ જોઈ રહ્યો છે. પણ પોતાની માં પોતાની તૂટમૂટ ખાટલીની માલીપા પોતાની નાનકડી દીકરીની વાટ જોઈને બેહી છે કે અમને મારી ફૂલડા જેવી ઊભી થાય એને નવડાવું માથે મજાની બે ચોટલી બાંધું અને એના માટે નવું ફરાક લીધું છે કે તૈયાર કરીને આપું. એનો બાપ લઈ જાય બાપ. અને સાહેબ એ સમયની માલિપા પોતાની દીકરી ખાટલીની માલિકી તો ઊભી થઈ. નાનકડી 5 વર્ષની દીકરી પોતાના બાપના પોતાની માના ખોરાની માલીપા પોતાની માએ એને ભૂસડા ભર્યા, પોતાની માએ એને લાડ લડાયા. કેમ કે 9 મહિના જેના પેટની માલીપા ઉદરની માલીપા હાંચીને જન્મ આપે છે માને જ ખબર છે કે એના બછડા કોને વાલા હોય. એ માન જ વાલા હોય સાહેબ. નાનકડી દીકરી નવડાઈ છે, માથે મજાની બે ચોટલી બાંધી છે, નવું ફરાક પહેરાયું છે, તૈયાર કરી. પણ નાનકડી દીકરી પોતાની માં વાત કરે છે કે માં આજે તુંએ મને નવા કપડા પહેરાયા તો કઈ મારો બાપુ મને ગામની માલીપા મેળો ભર્યો, મેળાની માલીપા તો ફરવા નહીં જવાનો ને. પણ પોતાની માં કહે છે કે હા મારી દીકરી, તારો બાપ ઘરના જાપે વાટ જોઈ રહ્યો છે અને તને મેળાની માલીપા લઈ જવાનો છે. નાનકડી દીકરીની આંગરી પકડીને પોતાનો બાપ હવાર પહેલું કોઈ ગામનો માનવી ભારતો નથી એ પહેલા દીકરીને લઈને દૂર જંગલની માલીપા હાલ્યો જાય છે. પણ દૂર જંગલની માલીપા જતા જતા દીકરીના બાપના મનમાં વિચાર આવે કે લાઈ જો કદાચ પહેલા હું મારી દીકરીને મારી નાખીને તો હું અભાગ્યો બાપ ખાડો નહીં ગોરી એકું, લાઈ પહેલા મને ખાડો ગોરી લેવા દે પછી આ ફૂલડા જેવીને મારતા કેટલી વાર થાય. નાનકડી દીકરી નાનકડા ઝાડ નીચે બેહાડી છે અને ઈ દીકરીનો બાપ એ જંગલના માથે એક કોદારીના ઘા કરી અને એની 5 વર્ષની દીકરી માટે ખાડો ગોરી રહ્યો છે. પણ ઉનાળાનો સમય છે, ધગધગતી જેને કહેવાય ગરમી છે. એ દીકરીના બાપના શરીરની માલીપા પસીનો વર્યો અને એ 5 વર્ષની દીકરી પોતાના બાપના મોઢા ઉપર પસીનો ભારી અને નાનકડી 5 વર્ષની દીકરી ધીમી ધીમી પગલીઓ ભરીને જ્યાં પોતાનો બાપ ખાડો ગોરતો એંગરી આઈને દીકરી છે તો પોતાના બાપને ટૌકો પાડે કે બાપુ, એ બાપુ ખાડાની બહાર આવો, મારે તમારી કને વાત કરવી છે. એ દીકરીનો બાપ ખાડાની બહાર આવે. નાનકડી 5 વર્ષની દીકરી પોતાના બાપનો ભૂષણનો છેડો ચાલે પોતાના બાપને વાંકો વારે અને જ્યાં તો 5 વર્ષની દીકરી જ્યાં પોતાના બાપને નીચો વારે ત્યારે પોતાની 5 વર્ષની દીકરી પોતાનું ફરાક ઊંચું કરીને પોતાના બાપનું પસીના વાળું મોઢું ઉસતી હોય છે. પછી એ દીકરી પોતાના બાપને કહે કે બાપુ હવે ખાડો કરો તમે તાર. એ દીકરીનો બાપ ખાડો ગોરતો ગોરતો મનમાં વિચાર કરે લક્ષ્મણભાઈ કે સમાજની માલીપા 8 કલાક નોકરી કરતો હું તો હવે 16 કલાક કરી અને ઘરની માલીપા આખો રોટલો ખાતો હું તો અડધો ખાઈશ, પણ મારી ફૂલડા જેવી દીકરીને મરવા નહીં દઉં ને મારવાય નહીં દઉં બાપ. એ સોમા બાપા અને એની દીકરી રાજી એ શારદી એ અંશા અને એ સહિતા જેના ઘેર 4 દીકરીઓ છે
અને જેના ઘેર ચાર ચાર દીકરા છે, ઈ દીકરીઓ દીકરી બાપ ને વાલી હોય અને દીકરા માં વાલા હોય છે, પણ આ દીકરાને માએ મૂકીને હાલી ગઈ છે અને દીકરીઓને બાપે મૂકીને હાલી ગયો છે. પણ એ ચારે ચાર દીકરીઓ પોતાના બાપને રડતા હૃદય શું કહેતી હોય, શું કહેતું હોય સપનભાઈ?
पन डालू
ચાલ છે અને સાહેબ આ ચાર ભાઈઓની જોડી છે એમાંથી એક ભાઈ મરણ પામેલો છે જેનું નામ છે ઈશ્વર મરણ પામેલો છે ને ભાઈ પણ દીકરી દીકરા મૂકી પોતરા પોતરી મૂકી પણ સાહેબ આ સંસાર મૂકી આ અમદાવાદ આ ગાટોડિયા શહેર મૂકી એ દેવના દરબાર ની માલી પર હમાઈ ગયા છે પણ જેને નાના નાનપણની માલી પર લાડ લડાયા છે કારી મજૂરી કરી છે દીકરી દીકરા મોટા કર્યા છે પણ સાહેબ આ સોમા બાપાના પુત્ર છે પુત્રીઓ છે જમાયો છે ભાણેજો છે વહુ છે અને એમના પુત્રો પણ છે બધા હાજર તો છે ને જેન જેના નામ આવે એક વાર ઉભા થઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીં દાન પૂર્ણ કરવા આવજો તો મને પણ ખબર પડે કે સોમા બાપાની પરિવારની એના દીકરી દીકરા છે પણ જેને નાના નાનપણની માલિપા કારી મજૂરી કરી છે નાનેથી જે મોટા કર્યા છે એવી એક નાનકડી પેલા વાત કરી લઈએ કે માં કોને કહેવાય એક કચ્છ કાઠિયાવાડ ની માલિપા જેના ઘેરી એક ને એક દીકરો હોય એના માટે પોતાનો બાપ કારી મજૂરી કરતો હોય પોતાની માં પણ કરતી હોય સાહેબ પોતાનો ધણી મૂકી પોતાનો પતિ મૂકી પોતાના દીકરા અને પોતાની ધર્મ પત્ની મૂકી અને એ દેવના દરબારની માલી પર હમાઈ ગયો હોય પછી એ માં પોતાના દીકરા માટે કારી મજૂરી કરે ઘરે ઘરના વાસણ ઘસે પથ્થર વાઈ હેંગરી દેવ પૂજે નાની મોટી મજૂરી કરી દીકરાને મોટો કર્યો હોય માએ એ માં નાનેથી જે મોટા કરે ને
પોતે ભીનામાં હોઈને એને સુકામાં હુવડાવે છે. માય માં બીજા બધા વગડાના વાસ છે, પણ જેમ જેમ દીકરો મોટો થાય દીકરાને ભણવા મૂક્યો, ભણાયો ગણાયો, મોટો મોટો ડોક્ટર બનાવ્યો. પણ સાહેબ, મા બાપ ના દીકરી દીકરા મોટા થાય ને એટલે મા બાપ એક થી ભલા બે કરી હાલવાનું મા બાપ ના હાથની માલિકા હોય છે. એ માએ એના દીકરાના લગ્ન કર્યા, 25 નાય ના ભૂલી, 20 નાય ના ભૂલી, ઉસી પાસી નું કઈ ની એના દીકરાના લગ્ન કર્યા. પોતાના દીકરા માટે વારું લાઈ, પછી વવારું આવી ને એટલે દીકરો છે તો પોતાની માન મેં ના મારવા માંડ્યો. સાહેબ, એ માં, મારા ઘરમાં હવે છે ને સાહેબ જગા નથી, તું મારા જીવનમાંથી નીકળી જા બસ. હાલ ઈ માં પોતાના ચેલૈયાને કહે છે કે મારા ચેલૈયા, મારા દીકરા, મારી ભૂલ હું છે મારા બાપ? કે માં, તારી ભૂલ કાંઈ નથી, પણ મારા ખોરલામાં જગા નથી, હવે તું નીકળી જા. માં પોતાનો દીકરો પોતાની માના ઉપર કેસ કરતો હોય સાહેબ, અને પોતાની માને કોર્ટ કચેરીની માલિકા બિહાડી હોય, ઈ પોતાની માને કઠેરાની માલિકા બિહાડી હોય, અને ઈ કઠેરાની માલિકા પોતે દીકરાને વાત કરતી કે મારા લાલ, મારો ગુનો હું છે મારા બાપ. ઈ જજ સાહેબ વાત કરતો હોય કે માં, આ કોણ છે તમારો? કે આ છે દીકરો છે અને હું એની માં છું. જજ સાહેબ પૂછે કે ભલા માના ઉપર થોડી કેસ કરાતો હોય ભલા માણસ? કે સાહેબ, મારે માની જરૂર નથી. પછી ઈ માં પોતાના દીકરાને વાત કરતી હોય, પણ કેવી વાત કરતી હોય? કે મારા ચેલૈયા, હું તારા જીવનમાંથી નીકળી જાઉં, હું તારા ખોડલામાંથી નીકળી જાઉં, હું તારા ઘરમાંથી નીકળી જાઉં, પણ કોરટની બહાર જાય ને કોરટની બહાર જાય એટલે માર્ગ માથે કોઈ રોડું પડ્યું હોય, 500 ગ્રામનો પથરો પડ્યો હોય, એ 500 ગ્રામનો પાનો લઈને કોરટની માલિપા હટ વેલો આઈ મારા બાપ, હાલ તારી માં પટી જાઉં. જેની કોખે પથરો ધામનો થયો હોય ને ત્યારે માને આ વાત સાંભળવા મળતી હોય. એ અભાગ્યો દીકરો કોર્ટની બહાર ગયો, માર્ગ માથે નજર કરી અને આજુબાજુ નજર કરી 500 ગ્રામ નું જ્યાં પાનો પડ્યો પાનો લઈને કોર્ટમાં આવ્યો, અને એ કોર્ટની માલિપા આવીને ત્યારે પોતાની માં પોતાના ચેલૈયાને કહેતી કે મારા દીકરા, તારી માં મટી જો, પણ કોર્ટની વચ્ચે જગા છે, એ જગા માથે ઉભો રહી જા, જમણો હાથ છે પાછળ બાંધી દે, અને ડાબા હાથ ઉપર 500 ગ્રામ નું રોડું લઈને મારા દીકરા ખાલી 9 કલાક ઉભો રહી જા, હું તારી માં મટી જાઉં. એ અભાગ્યો દીકરો માના હામું ટક્કર લેવા મળ્યો, પણ સમયનો કોઈ પાર નથી. 1 કલાક વીતી જાય, 2 કલાક વીતી જાય, અને સમય જતા 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 એ 3.5 કલાકની ઘડીઓ થઈ જાય, પણ 3.5 કલાક પછી દીકરો થાકી જાય એટલે પાનો તો ટેબલ ઉપર મૂક્યો અને પોતાની માને કહેવા માંડ્યો કે માં, હવે આ પાનો નથી ઉપડતો, આ પથ્થરો નહીં ઉપડતો. તોય પોતાની માં પોતાના ચેલૈયાને શું વાત કરતી હોય છે? સપનભાઈ, એ મારા ચેલૈયા, તું 500 ગ્રામ નો પાનો ઉપાડીને 3.5 કલાક ની માલિપા થાકી ગયો, પણ મારા ચેલૈયા, મેં તો તને 9 મહિના સુધી મારા ઉદર ની માલિપા રાખ્યો, મેં તો તને 9 મહિના સુધી મારા ઉદર ની માલિપા હાચવીને રાખ્યો છે, હું તને ક્યાંથી મૂકી દઉં કે તું મારો ગઈડપણ નો સહારો નથી? આ હું તને ક્યાંથી મૂકી દઉં કે તું મારો ગઈડપણ નો સહારો નથી? અને એવા અજવાળિયા વાળા પરિવાર ના અંદર ઈ સોમા બાપા આજે દીકરી દીકરા અને ઈ બબુમાં દીકરી દીકરા મૂકી અને દુનિયા મૂકીને દેવના દરબારની માલિકા હમાઈ ગયા છે. પણ જેના દીકરા પોતાના બાપને શું કહેતા હોય, એ બાપુ, નાના નાનપણની માલિકા કારી મજૂરી કરીને નાનેથી મોટા તમે કર્યા છે,
અને એ માં અને એ બાપુ ને એ દીકરા દીકરી પોતરા પોતરી એના દીકરા એના બાપ ને શું કેતા હોય સામો અને
સદીમાની રેકડી વજન પતી જાય પછી આપણે ગાશો રાજીની લાડકવાય સારજની લાડકવાય સવિતા દીકરીનો પ્યારો બાપુ અંસાનો લાડકવાય રાજીની લાડકવાય સારજની દીકરીનો પ્યારો બાપુ લાડકની દીકરી દેવી લાલ દરવાજા લાલ દરવાજા
અજવાળિયા વાળા પરિવાર ના ઈ પોતરા પોતરી રડતા હોય, ઈ બેનો રડતી હોય, ઈ દીકરીઓ રડતી હોય, ઈ દીકરા રડતા હોય, પણ જે પારેવડ ઉડી ગયું છે ઈ પારેવડા ને ઈ પરિવાર શું કહેતા હોય સાહેબ? જો બે ભત્રી જાઓ છે અને ભાઈ ને શું કહેતો હોય? મારા બાપુ તો તને ના
એક નાનકડું ભજન બોલી પછી હું મારી વાણીને વિરામ આપીશ. પણ સાહેબ પૈસા તો ગણાયા છે, પણ એક નાનકડું એવું ભજન છે અને હું એક ભજન નો કલાકાર નથી, પાછો હું એક રેગડી નો કલાકાર છું. પણ અમારા સપનભાઈ કે ભજન માં બહુ ફાવે છે, પણ જેને કૈલાસ પાથે ડુંગર અને એ ડુંગરા માથે જેને નાથ નચાયો છે, એ હાથની માલિપા જેને ખાંડુડી શરી લઈ અને હાથની માલિપા તિરસું લઈને, એક હાથની માલિપા ડમરું લઈને અને એ કૈલાસ પર્વત માથે નાથ નચાયો છે. પણ સાહેબ, પણ જેને જેને મારા ભોળિયા નાથે દીધું હોય, કેમ કે શ્રાવણ મહિનો અમને ગયો, પણ એ શ્રાવણ મહિનાની અંદર કોઈ કૈલાસ, કોઈ ગિરનાર જતું હોય, કોઈ કાશી મથુરા જતું હોય અને કોઈ બાર બીજના ધણીએ રોમા રણુજાના પીરે જતું હોય, જેને પણ આપ્યું હોય એક વાર મારા ભોળિયા નાથના ભજનની માલિપા લાઈન લગાવજો તો મને પણ ખબર પડે કે ભોળિયા નાથના ભજનની માલિપા આ ઘાટોડિયા શહેરની માલિપા અજવાળિયા વાળા પરિવારના ઘેર, ગેલા ડોહાની વસ્તીના ઘેર અને એ સોમા બાપાના ભજનની અંદર મારા ભજનની અંદર લાઈન લાગી હતી ભોળિયા નાથના ભજનની માલિકા. પણ એ ભોળિયો નાથ પાર્વતીને દેવને શું કહેતો હોય, એ સતી રાણી ગાંજા ધતુરા તૈયાર કરી નાખો, મારે ગાંજાના પિયાલા પીવા છે, મારે ભાંગના નશાની માલિપા ડમરૂ નાથ નચાવો છે. સોમાભાઈના દીકરા નારણભાઈ તરફથી 201 રૂપિયા મળી આવે છે તો પોતાના બાપની આત્માને શાંતિની સોગતિ મળે, પોતાની માની પણ આત્માને શાંતિની સોગતિ મળે. પણ એ કૈલાસ પર્વતનો ભોળિયો નાથ બાવો જ્યારે પાર્વતી જોડે નાથ નચાયો છે અને ડમરૂ બજાયો છે અને એ કૈલાસ પર્વત માથે કેવો નાથ નચાયો છે, હર 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 ભોળેનાથ, પમ 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 શિવનાથ, હર 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 ગિરનારી ઊંચે પર્વત ભોળેનાથ, હર 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 ભોળેનાથ, પમ 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 શિવનાથ, નગરી નગરી જો ગીડો આયો, નગરી દેખો સીમ સંપૂરે આયો, અને મને એવું લાગે છે કે ભોળિયાનાથના જે માનતા 50 કે 20 રૂપિયા નહીં જોતા, 71 રૂપિયો પણ મૂકવા આવજો. ઓ દેવો ઉદાવ
मारो ये लोहा भरो रणो जाना
રાઉન્ડ પૂરો થઈ જાય પછી જે તમારી જે